ચાલો આપણે આગળ વૈશ્લેષિક ઉકેલની વાત કરી દીધી હતી, ત્યાર પછી આપણે વાત કરવી છે હવે અનુનાદની. અનુનાદ એટલે શું? પહેલા તો આપણે એ સમજવું પડે બે અનુનાદની ઘટના શું છે. તો ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે ધારી લો કે કોઈ ગોળો છે, એ ગોળાને તમે દોરી સાથે લટકાવી દો છો. હવે આ ગોળાને તમે ખેંચી અને છોડી દો, ખેંચીને છોડી દેશો એટલે આ રીતના એ દોલનો કરશે. પણ આપણને ખબર છે કે સમય જતા એના દોલનો છે એ ધીમા પડવાના છે. પણ એ ધીમા ન પડે અને પોતાના દોલનોને જાળવી રાખે એના માટે શું કરવું? એ તો પહેલા તો અનુનાદને સમજીએ પછી આપણે વિચારીએ એમની અંદર. તો અનુનાદ એટલે એવું કહી શકીએ કે ભાઈ દોલન પામતો જે પદાર્થ છે અથવા કોઈ તંત્ર લઈ લો, બરાબર, દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, પ્રાકૃતિક આવૃત્તિ અને આવર્તક બળની આવૃત્તિ, આવર્તક બળની આવૃત્તિ જો સમાન થાય, બરાબર, સમાન થાય તો એનો કંપ વિસ્તાર છે ને, તંત્રનો કંપ વિસ્તાર એ મહત્તમ થાય. તંત્રનો કંપ વિસ્તાર મહત્તમ થાય છે અને એ ઘટના એને શું કહેવાય? અનુનાદ. બરાબર, તેને અનુનાદ કહે છે. ફરી પાછું જોઈ લો, તંત્ર એની પ્રાકૃતિક આવૃત્તિ. હવે આ જે ગોળો છે એ ગોળો એની પાસે પોતાની કોઈ રિયલમાં ફ્રીક્વન્સી હશે? આવર્તક બળની આવૃત્તિ, તમે એને કેટલા બળથી એને ખેંચીને લઈ જાઓ છો, એ બંને આવૃત્તિ જો સમાન થઈ ગઈ તો એનો કંપ વિસ્તાર છે કેવો થઈ જશે? મહત્તમ થશે. અને જ્યારે એનો કંપ વિસ્તાર મહત્તમ થાય તો એ ઘટનાને શું કહેવાય? અનુનાદ કહેવાય. તમે હિંચકાઓ ખાધા હશે તો માની લો કે એ હિંચકાની અંદર આ ટાઈપની રચના છે. એટલે જો હિંચકાની અંદર આપણે વિચારીએ તો એની પ્રાકૃતિક આવૃત્તિ જે છે, બરાબર, એટલી જ આવૃત્તિથી આપણે એને હિંચકાને શું કર્યું હોય? દોરી સાથે બાંધી દીધો હોય, બરાબર. તો એટલી જ આવૃત્તિથી હિંચકાને આપણે બેક સાઈડમાં ખેંચી લઈએ મેક્સિમમ સુધી. તો એવી જ પરિસ્થિતિમાં એનો કંપ વિસ્તાર કેવો થશે? મોટો થશે અને હિંચકાના જે દોલનો છે એ બંધ નહીં થાય. જનરલી આપણે શું કરતા હોય? હિંચકામાં બેસીને આપણે પગ વડે એને ધક્કો મારતા હોય, પગ વડે ધક્કો મારે એટલે એને મેક્સિમમ બળ આપી ના શકીએ. પણ કોઈ વ્યક્તિ અહીંયા પાછળ ઊભા ઊભા, ધારો કે આ હિંચકાને ખેંચી રહ્યો છે, ખેંચીને મેક્સિમમ સ્થાન સુધી લઈ જાય અને પછી છોડી દેશે તો એનો કંપ વિસ્તાર જે છે એ કંપ વિસ્તાર કેવો થશે? મહત્તમ થશે. મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલનો કરશે. તો આ પરિસ્થિતિની અંદર અનુનાદ થયો એમ આપણે કહી શકીએ. તો યાદ રાખો, તમારે અનુનાદ થવું એટલે પ્રાકૃતિક આવૃત્તિ અને આવર્તક બળની જે આવૃત્તિ છે એ બંને કેવા થાય? સમાન થાય, તો આપણે એમ કહી શકીએ અનુનાદ થયો. ચાલો, આપણી પાસે પ્રવાહનું સૂત્ર હતું, આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય મોડ ઝેડ અથવા ઝેડ. તો વીએમ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો સ્ક્વેર લખાય. અને આને લખવું હોય તો આ રીતે લખાય ને, એક્સી અને એક્સએલ ની આપણે વેલ્યુ એડ કરી દઈએ તો અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ વન અપન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ, ઓમેગા એલ હોલ સ્ક્વેર આઈ એમ ઇઝ ઇક્વલ ટુ. હવે સીધી વસ્તુ છે, જો કે ઓમેગા નું મૂલ્ય બદલાશે એટલે પ્રવાહ જે છે એ પ્રવાહ એનું મૂલ્ય પણ શું થાય? બદલાય. તો એક કન્ડિશન એવી આવશે કે જ્યારે એક્સી અને એક્સએલ બંને સમાન થાય. પણ ક્યારે? તો કે આવૃત્તિ જે છે ને ઓમેગા, ઓમેગાનું કોઈ એક નિશ્ચિત મૂલ્ય લઈ લઈએ આપણે, ચોક્કસ મૂલ્ય, કે જ્યારે એની આવૃત્તિ છે એ ઓમેગા ઝીરો જેટલી થાય ત્યારે એક્સી ઇઝ ઇક્વલ ટુ શું થયા? એક્સએલ. તો તમારે યાદ રાખવાનું અનુનાદની શરત શું? તો કે એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થાય એ અનુનાદની શરત. એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થયું તો એનો ઇમ્પિડન્સ કેટલો મળશે આપણને? ઇમ્પિડન્સનું સૂત્ર છે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ
આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ હોલ સ્ક્વેર. આર સ્ક્વેર પ્લસ આનું આ બંને તો સમાન થઈ ગયા ને, એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સેલ, તો આન્સર થઈ ગયો ઝીરો. તો તમારો ઇમ્પિડન્સ કેટલો આવ્યો? ઝેડ, મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર. અને મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર થઈ ગયો એટલે મહત્તમ પ્રવાહ મળશે આપણને. મહત્તમ પ્રવાહ મળે એટલે કન્ડિશન શું થઈ ગઈ? અનુનાદ થઈ ગયો. તો પ્રવાહ કેટલો મળ્યો? આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય આર થયો, બરાબર. એટલે પ્રવાહનો કંપ વિસ્તાર છે એ મહત્તમ થાય છે, અનુનાદની ઘટના થાય છે. ચલો અનુનાદ માટે આની આવૃત્તિ વિચારીએ. તો એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સેલ, એક્સી ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકીએ વન અપન ઓમેગા ઝીરો સી, એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઝીરો એલ. હું ઓમેગા ઝીરો ને કરતા બનાવું તો ઓમેગા ઝીરો અહીં છેદમાં છે ને ઉપર મોકલી એટલે સ્ક્વેર થાય, તો વન અપન એલ સી. તો ઓમેગા ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપન અંડર રૂટ એલ સી લખાય. તો યાદ રાખવું સૂત્ર, હવે ઓમેગા છે અને આપણે આવૃત્તિમાં ફેરવીએ તો ટુ પાય એફ ઝીરો લખાય, વન અપન અંડર રૂટ એલ સી. તો આમાંથી ફાઇનલી આપણને એફ ઝીરોનું સૂત્ર મળશે, એફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપન ટુ પાય અંડર રૂટ એલ સી. અનુનાદી આવૃત્તિ, બરાબર. અનુનાદી આવૃત્તિ માટેનું સૂત્ર થઈ ગયું એફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપન ટુ પાય અંડર રૂટ એલ સી. ચાલો પહેલી વસ્તુ એ થઈ. હવે બીજી વસ્તુ, અનુનાદ છે તેનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થાય? યાદ રાખજો, અનુનાદનો જે ઉપયોગ છે ને એ ઉપયોગ ટ્યુનિંગ કરવા માટે, ટ્યુનિંગ કરવા માટે. ટ્યુનિંગ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, મોસ્ટ ઓફલી આપણે રેડિયો અને ટેલિવિઝન, જૂના જે રેડિયો અને ટેલિવિઝન હતા એમને તમને ખ્યાલ હશે. ધારો કે ટીવીની વાત કરું તો તમારા ઘરે ચેનલ આવે છે અને બાજુવાળા વ્યક્તિના ઘરે ચેનલ આવે છે, બંને ચેનલમાં અમુક વખત ડિફરન્ટ થતો હોય, કોઈ ડિફરન્સ આવતો હોય. ધારો કે કોઈ પ્રોપર ચેનલ છે, માની લો કે ભાઈ સ્ટાર પ્લસ હતો, સેટેમેક્સ છે, તમારા ઘરે આવે છે, બાજુવાળા વ્યક્તિના ઘરે નથી આવતી, તો એ પરિસ્થિતિની અંદર તમને ટ્યુનિંગ માટેનો ઓપ્શન આપવામાં આવતો. રિમોટની અંદર તમે બટન સેટિંગની અંદર જઈને આપણે ઓટો ટ્યુનિંગ કરી શકતા, એટલે એ પોતાની જાતે જાતે ફ્રિક્વન્સી પ્રમાણે ચેનલોને કેચઅપ કરતું, બરાબર. એ ન ખ્યાલ આવે તો તમે એફએમ લઈ લો. એફએમ જે છે એ એમ કહી શકે આપણે 88.0 મેગાહર્ટ્ઝથી લઈ અને 108.0 મેગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી ઉપર કામ કરે છે. તમે મોબાઈલમાં ચાલુ કરજો એફએમ, સ્ટાર્ટિંગ સીધું અહીંથી થશે 88. હવે તમારે ધારો કે 91.1 મેગાહર્ટ્ઝ ફ્રિક્વન્સી લઈ આવી છે, તમને ખ્યાલ છે કે આના ઉપર કોઈ ચેનલ આવે છે, તો તમે ટ્યુનિંગ કરવાનું ચાલુ કરશો. ટ્યુનિંગ કરશો એટલે 88.1, 88.2 એમ કરતા કરતા આગળ ચાલશે. જેવું જ તમારું ટ્યુનિંગ 91.0 મેગાહર્ટ્ઝ પર આવશે એટલે તમને વોઇસ સંભળાવવાનું ચાલુ થશે, મ્યુઝિક સંભળાવવા, મ્યુઝિક આવતું હશે તો મ્યુઝિક, જે કંઈ પણ પ્રસારણ થતું હશે એ તમને સંભળાવવાનું ચાલુ થઈ જશે. પણ એમની સાથે થોડો ઘોંઘાટ આવશે, નોઇસ, બરાબર. એમની સાથે થોડુંક શું આવશે? નોઇસ મિક્સ થતો હશે. એનું કારણ એ છે તમે એક્ઝેક્ટ ફ્રિકવન્સી મેચ નથી કરી, પણ જેવા તમે 91.1 મેગાહર્ટ્ઝ પર આવશો એટલે તમને ક્લિયર નોઇસ સાંભળવા મળશે, બરાબર. સોરી, ક્લિયર વોઇસ કે નોઇસ તો પછી પેલું થઈ જશે, ક્લિયર વોઇસ આપણને સાંભળવા મળે, બરાબર. તો આ ઘટના શું થઈ કે ભાઈ 91.1 મેગાહર્ટ્ઝ ઉપર એફએમ ની કોઈ ચેનલ છે ઓલરેડી સેટ થયેલી છે. જેવું તમે તમારા એફએમ ની અંદર 91.1 ઉપર તમારી ફ્રીક્વન્સીને લઈ આવો છો તો બંનેની ફ્રીક્વન્સી કેવી થઈ ગઈ? ઇક્વલ થઈ ગઈ. બંનેની ફ્રીક્વન્સી ઇક્વલ થાય એટલે પરિપથની અંદર અનુનાદ થાય, બરાબર. અને પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ મેક્સિમમ થઈ જશે. એટલે આપણે સરળતાથી એફએમ ની અંદર જે પ્રસારણ થતું હોય એને આપણે સાંભળી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો, અનુનાદ એની ઘટનાનો ઉપયોગ ક્યાં થશે? ટ્યુનિંગ કરવા માટે. પણ બીજું એક વસ્તુ પણ યાદ રાખવું કે અનુનાદ ક્યારે થઈ શકશે અથવા કેવા પરિપથ હોય તો એની અંદર અનુનાદ થાય.
તો યાદ રાખવાનું તમારે કે જે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હાજર હોય, બંને કેવા હોય, હાજર હોય, તો તેવા પરિપથમાં જ માત્ર, તેવા પરિપથમાં જ માત્ર ટ્યુનિંગ કરી શકાય અથવા અનુનાદ ઉત્પન્ન કરી શકાય. પણ માની લો તમારી પાસે આરએલ પરિપથ છે અવરોધ અને ઇન્ડક્ટર, કે પછી આરસી પરિપથ છે, તો આ બંને પરિપથની અંદર ટ્યુનિંગ કરી શકાતું નથી, ટ્યુનિંગ કરી શકાતું નથી. ક્લિયર? એટલે તમને એમસીક્યુની અંદર પૂછી નાખવામાં આવે કે ભાઈ કે નીચેનામાંથી કયા પરિપથની અંદર અનુનાદ મેળવી શકાય અથવા ટ્યુનિંગ કરી શકાય, તો યાદ રાખવું જે પરિપથની અંદર બંને હોય, ઇન્ડક્ટર અને કેપેસિટર આ બંનેની હાજરી હોય, તો એવા જ પરિપથની અંદર માત્ર ને માત્ર શું કરી શકાય, ટ્યુનિંગ કરી શકાય અથવા અનુનાદ મેળવી શકાય. ફક્ત આરએલ પરિપથ હોય કે પછી આરસી પરિપથ હોય તો એમની અંદર ટ્યુનિંગ કરી શકાતું નથી, બરાબર, અને અનુનાદ પણ મેળવી શકાતો નથી.